हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डांगर सोनल, आप सौनું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક એક શબ્દના ઉત્તરમાં વાક્ય લખતા શીખવાના છે. આપણે પાઠ 4 જંગલ પૂછે એની અંદર આપણે પેજ નંબર 70 ઉપર નીચે આપેલા પ્રશ્નના એક એક શબ્દમાં ઉત્તર આપતા શીખવાના છે. તો હું આની બોલતી જઈશ અને તમારે જવાબ વિચારતા જવાનું છે. ઘરડું કોણ થઈ ગયું હતું? તો ત્યાં આવશે સી માર્કા સાંભળી છે એટલે બધાને ખબર છે કે સી ત્યાં આવશે. શિયાળ સી પર શું નાખતો હતો? તો કે પાંદડા. માર્કા સાંભળી છે ને બધાએ ધ્યાન દઈને, જો એ સાંભળી હશે તો જ આપણને એનો ઉત્તર આવડશે. કોને મજા આવી ગઈ હતી? તો કે શિયાળભાઈને. શિયાળને મજા આવતી હતી કારણ કે કશું જ કરવાનું નહીં, છતાં પણ એને જમવાનું મળી રહેતું હતું એટલે એને મજા આવતી હતી. પછી ચોથું, કોનામાં શક્તિ ન હતી? તો કે સિંહમાં. અહીંયા આવશે ઉત્તર સિંહમાં. સિંહને જરા પણ શક્તિ ન હતી કારણ કે હવે એ ગર્ભ થઈ ગયો હતો એટલા માટે. દૂરથી કોણ આવતો હતો? તો કે સસલો. દૂરથી સસલો આવતો હતો. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો કે સસલાએ. સિંહને નાટક કરવાનું કોણે કહ્યું? તો કે શિયાળે. તો અહીંયા આવશે શિયાળ. પછી સાચી વાતની ખબર કોને પડી ગઈ? તો કે સસલાએ. સિંહે કોની વાત માની? તો કે સિંહે શિયાળની વાત માની હતી ને. અહીંયા આવશે શિયાળ. હવે ત્યારબાદ શિકાર કોણ કરતો હતો? તો કે ત્યાં આવશે સિંહ, કારણ કે સિંહ જ કરે ને. સસલાભાઈ તો શિયાળભાઈ તો આનંદથી મજા કરતા હતા કારણ કે એને તૈયાર માટે જમવા મળતું હતું. કઈ મહેનત ન કરવી પડે છતાં પણ એને જમવાનું મળી રહેતું હતું. શિકાર તો કોણ કરતો હતો? માત્ર સિંહ જ કરતો હતો. હવે આને વાંચતા જાઓ અને આને બને વાર્તા સાંભળી છે તો જવાબ જાતે લખવાનો તમે નો પ્રયત્ન કરજો. હવે આ પ્રશ્નના ઉત્તર આપણે લખાઈ ગયા છે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 22 ઉપર મિત્રને કહો તે બોલે અને તમે લખો. હવે તમારે આને જાતે લખવાનો પ્રયત્ન કરતા જવાનું છે. નીચે આપણને વાક્ય આપ્યા છે, હવે અર્થ તમે જોઈને જ લખશો આમાં તો, પણ તમારી એક રફ બુક રિવિઝન જે બુક હોય એને તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. એક મોટું જંગલ હતું, હું જે બોલું છું અને તમારે બીજી કોઈ બુકમાં અને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, અથવા ઘરમાં કોઈ વડી કે કોઈ હોય તો એને કહેવાનું કે આ વાક્ય બોલતા છે અને તમારે એને નોટમાં જાતે લખવાનું છે. સિંહ ઘરડો થઈ ગયો હતો. ત્રીજું છે, સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. ચોથું, સિંહ શિયાળની વાત માનીને હલ્યા ચર્યા વગર પડી રહ્યો. અને પાંચમું છે, સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. હવે આવા વાક્ય જે છે એને તમે બીજા કોઈ આવા વાક્ય છે તો કોઈને કહો કે બોલતા જાય અને તમે એને જાતે લખવાનો પ્રયત્ન કરો એટલે તમને મોઢે વાક્ય લખતા પણ આવડી જશે. હવે અહીં અમે આ પ્રશ્નના ઉત્તર અહીંયા લખાવ્યા છે, પણ બને ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરવાની છે કે પ્રશ્ન લખી નાખો અને જવાબ એના નોટબુકની અંદર આપણે જાતે લખીએ. ત્યારબાદ આવા બીજા વાક્ય છે તો એને પણ આપણે ઘરે પ્રેક્ટિસ કરવા માટે જાતે લખીશું. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.